વૈશ્વિક સ્તરે કોરોનાએ ફરી માથું ઉચક્યું છે, જેને લઈને ગુજરાત સરકાર પણ સતર્ક બની ગઈ છે. ત્યારે રાજ્યની તમામ હોસ્પિટલમાં કોવિડ અંગે મોકડ્રીલના આદેશો છૂટ્યા છે, જેને લઈને ઉપલેટાની સિવિલ હોસ્પિટલ ખાતે પણ કોવિડ અંગેની એક મોકડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કોરોનાની સારવાર અંગે ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ખ્યાતિ કેશવાલા અને હું અહીંયા સુપરિન્ટેન્ડન્ટના જેમ કામ કરું છું કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં. આજે અહીંયા સમગ્ર ગુજરાતમાં એકચ્યુઅલી મોકડ્રીલ છે, જે કોવિડની તૈયારીના લીધે અમે પીએસએ પ્લાન્ટ જે અમારું છે એ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, જમ્બો સિલિન્ડર્સ ઓક્સિજનના એ બધા અમે ટેસ્ટ કરીએ છીએ. પ્લસ મેડિસિન્સ જે આપણી છે, જે માસ્ક છે, સેનિટાઇઝર્સ, દવા છે, એ બધી આપણે પ્રિપેરડનેસ કરીએ છીએ. એટલે આપણે કોવિડની વેવ અગર પહેલાં જેવી આવે તો આપણી તૈયારી કેવી છે એ હિસાબે એના માટે આપણે અત્યારે મોકડ્રીલ યોજ્યું છે, જે આખા ગુજરાતમાં છે આજે. એટલે આપણે અત્યારે ટેસ્ટ કર્યું તો આપણું બધું ચાલુ હાલતમાં છે. આપણે હોસ્પિટલ એકદમ પ્રિપેર્ડ છે, કોવિડની અગર એવી વેવ આવે તો અમે એના લડવા માટે તૈયાર છે. કેટલી બેડની વ્યવસ્થા આપણે કરેલી છે અત્યારે? તો આપણે અહીંયા તો આપણી જે રેગ્યુલર બેડ્સ છે એમાં 12 બેડ્સ છે, પણ એના સાથે જે નગરપાલિકા સાથે અમે લાસ્ટ ટાઈમ જે રીતે કોલેજમાં જે કર્યું હતું એ રીતે આપણી પ્રિપેરડનેસ રેડી જ છે અત્યારે. વેન્ટિલેટર આપણા પાસે 5 વેન્ટિલેટર બેડ્સ છે, બાકી ઓક્સિજન પાઇપલાઇન દરેક બેડ ઉપર આપણે રેડી છે અહીંયા પણ અને કોલેજમાં પણ. એટલે આપણે ખૂબ પ્રિપેરડનેસ આ વખતે બેટર છે લાસ્ટ ટાઈમ કરતાં.